નમસ્કાર. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવની ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે હું ચૈતાલી રાણા ઇન ભરૂચ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો ઇન ભરૂચ સમાચાર. આજના મુખ્ય સમાચાર. ભરૂચ અંકલેશ્વર સહિત જિલ્લામાં રામનવમીની શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી. કોરોનાનું ગ્રહણ દૂર થતાં રામનવમીની ધામધૂમપૂર્વક ઉજવણી. શોભાયાત્રા, આરતી, પૂજન અર્ચનાના વિશેષ આયોજન. જય શ્રી રામના નારાઓથી શોભાયાત્રા શહેરના માર્ગો પર ગુંજી ઉઠી. ભરૂચમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા ભવ્ય શોભાયાત્રા. સરદાર પટેલની ભાવવંદના કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. પંચકોશી નર્મદા પરિક્રમા પૂરી કરનાર સૌથી નાની વયની 4 વર્ષીય ગુજરાતની પ્રથમ બાળ પરિક્રમાવાસી પલાશ. 4 વર્ષીય માસૂમ બાળકી પલાશે આખે આખી પંચકોશી નર્મદા પરિક્રમા હસતા રમતા પૂરી કરી. બાળકો પણ પરિક્રમા કરી શકે છે એ 4 વર્ષીય પલાશે સાબિત કરી બતાવ્યું. અંકલેશ્વરની ગોકુલધામ સોસાયટીમાં પાર્ક કરેલ પિકઅપ ગાડીમાંથી દારૂનો જથ્થો ઝડપાયો. સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીના કારણે છેલ્લા 2 વર્ષથી રામનવમીની સાદગીપૂર્ણ ઉજવણી કરાઈ હતી ત્યારે કોરોનાનું ગ્રહણ દૂર થતાં ભરૂચ અંકલેશ્વર સહિત સમગ્ર જિલ્લામાં શ્રી રામ મહોત્સવની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભરૂચ શહેરમાં ઠેર ઠેર શ્રી રામનવમીની ભવ્ય શોભાયાત્રાઓ, શહેરના માર્ગો તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. સમગ્ર વિશ્વને છેલ્લા 2 વર્ષથી કોરોનાની મહામારીએ બાનમાં લીધું હતું, જેના કારણે ધાર્મિક તહેવારો અને ઉત્સવો ઉપર રોક લાગી ગઈ હતી. પરંતુ કોરોનાની ત્રીજી લહેરનું સમાપન થતાં સરકારે પણ વિવિધ તહેવારો અને ઉત્સવની જાહેર ઉજવણી માટેની મંજૂરી આપી છે, જેને લઈ સમગ્ર તહેવારો અને ઉત્સવો ઉમંગ સાથે ઉજવાઈ રહ્યા છે. રામનવમીની ઉજવણી પણ ભરૂચ શહેર જિલ્લામાં ભક્તિભાવપૂર્વક કરવામાં આવી હતી, જેમાં ભરૂચના પશ્ચિમ વિસ્તારના વેજલપુર ખાતે પણ રામનવમીની ઉજવણી નિમિત્તે રામજી મંદિરથી નિઝામવાડી, બંબાખાણા, નાની બજાર, ગામડિયાવાડ, લીંબડી ચોક, ઝંડા ચોક થઈ મહાકાળી મંદિરથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે બાદ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ ભાજપ જિલ્લાના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ધર્મેશ મિસ્ત્રી, દીપક મિસ્ત્રી, નિશાંત મોદી સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં ભક્તોએ જોડાઈ ભગવાન શ્રી રામની આરતી સાથે પ્રસાદીનો લાવો લીધો હતો. વેજલપુર ઉત્સવ સમિતિ જે ધાર્મિક પ્રસંગોનો ઉત્સવ કરે છે દર વખતે, એમાં આજે રામનવમી, રામલાલાનો જન્મદિવસ છે, તો અમે વેજલપુરની અંદર સમગ્ર યુવાઓને સાથે લઈ, મા બહેનોને સાથે લઈને શોભાયાત્રા કાઢી છે અને અહીંયા મહાકાલીમાના મંદિરમાં ગામડિયાવાડમાં બપોરે 12 વાગે રામલાલાના જન્મ ટાઈમે આરતી કરી, મહાઆરતી કરી અને આ શોભાયાત્રાની પૂર્ણ કરી છે. તો સર્વ રામ ભક્તોનો ખૂબ ખૂબ આભાર અને રામ જન્મ દિવસની સૌને શુભકામના. અંકલેશ્વરમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સંગઠનો દ્વારા શહેરના 3 રસ્તા ખાતેથી રામનવમી મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન રામની શોભાયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદના વિરલ પટેલ, નગરપાલિકા પ્રમુખ વિનય વસાવા, કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર ખાતે 3 રસ્તા સર્કલ નજીક નીકળેલી રામ મહોત્સવની ભવ્ય શોભાયાત્રા રામકુટ સ્થિત પહોંચી રામકુટ મંદિરે પહોંચી હતી. રામનવમી નિમિત્તે વિશેષ રામ ભક્તોએ પૂજા અર્ચના, આરતી કરી મહાપ્રસાદી ગ્રહણ કરી હતી. વિશ્વ હિન્દુ પરિષદનો પરંપરાગત ઉત્સવ એટલે રામનવમી, ચૈત્ર સુદ એકમ વર્ષ પ્રતિપદા એટલે રામ ભગવાનનો રાજતિલક અને હિન્દુ નવવર્ષથી લઈ અને રામ ભગવાનનો પ્રાગટ્ય દિવસ એટલે રામનવમી સુધી વિશ્વ હિન્દુ પરિષદ આખા ભારતભરમાં રામોત્સવ તરીકે ઉજવે છે. આ વર્ષે જિલ્લાભરમાં 91 સ્થાનો પર રામોત્સવનો કાર્યક્રમ ઉજવાઈ રહ્યા છે અને અલગ અલગ સ્થાનોના 12 સ્થાન ઉપર શોભાયાત્રા પણ નીકળવાના છે. આ વર્ષે 495 વર્ષના સંઘર્ષ બાદ રામજન્મસ્થળી પર જ્યારે ભવ્ય રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઈ ચૂક્યું છે અને કેટલાક નિર્માણ કાર્ય થઈ પણ ગયું છે, ત્યારે આ અંકલેશ્વર પ્રખંડમાં આજરોજ શોભાયાત્રાનું આયોજન કરેલ છે. આ શોભાયાત્રા 3 રસ્તાથી નીકળી અને રામકુંડ સુધી જશે. અંકલેશ્વર પ્રખંડ સમિતિ, જિલ્લાના કાર્યકર્તાઓ અને પ્રખંડના અલગ અલગ ગામમાંથી અને સંઘ પરિવાર ક્ષેત્રના બધા જ કાર્યકર્તાઓ આ શોભાયાત્રામાં જોડાઈ અને આ શોભાયાત્રાને સફળ બનાવશે. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા રામનવમીના ઉપલક્ષ્યમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
કોરોના મહામારીના કારણે બે વર્ષના અંતરાલ બાદ અને શ્રી રામ જન્મભૂમિ સ્થળ ઉપર ભવ્યાતિ ભવ્ય મંદિર કાર્ય શરૂ થઈ ગયું ત્યારે આ વર્ષે ફરી ભરૂચમાં રામનવમીના દિવસે પહેલાંની જેમ જ ભવ્ય શોભાયાત્રાનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા કરવામાં આવ્યું હતું. ભરૂચના સોનેરી મહેલ ખાતે રાજકીય તેમજ અન્ય અગ્રણીઓ દ્વારા ભક્તિભેર ભગવાન રામની આરતી ઉતાર્યા બાદ રામજીની શોભાયાત્રાએ જય શ્રી રામના જયઘોષ સાથે પ્રસ્થાન કર્યું હતું. શોભાયાત્રા સોનેરી મહેલથી નીકળી વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ કસક હનુમાનજી મંદિર પહોંચતા સમાપન થયું હતું. શોભાયાત્રામાં વિહિપ બજરંગ દળ ભાજપના આગેવાનો અને હિન્દુ અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા. હમ હિન્દુ હૈ આ વાક્યને બોલતા પહેલા ક્યાં તો ખચકાતો. આજે સ્વાભિમાનથી પોતાની જાતને હિન્દુ કહેવા માટે આગળ આવે છે અને એ સ્વાભિમાન અને સામર્થ્ય એનું મૂળ કારણ આપણે જોઈશું તો સંગઠનને કારણે છે. ગઈકાલ સુધી એક પ્રત્યેક વ્યક્તિ પોતાની જાતને એકલો માનતો હતો, હિન્દુ તો માનતો હતો પણ હું એકલો છું. પણ ક્યાંક આજે આપણે અનેકો મોટી સંખ્યાની અંદર પોતાની જાતને અભિવ્યક્ત થતી જોઈએ છે. તો એ જે સ્વાભિમાન છે એ સ્વાભિમાનને માત્ર આપણા સુધી જ પૂરતું રાખવાનું છે એમ નથી. હિન્દુ સમાજની આજે પણ એવી અનેક સમસ્યાઓ છે. આજે આપણે સંગઠિત થયા છીએ પણ માત્ર ખાલી આપણે રાજકીય દ્રષ્ટિથી જ સંગઠિત થવાનું નથી. આજે જેનું મહત્ત્વ છે, આજે જેના માટે આપણે આદર્શ માનીએ છીએ પ્રભુ શ્રી રામ, એના એ એક મલ્ટી પર્સનાલિટી વ્યક્તિત્વ હતા. એક આદર્શ રાજા હતા, તે આદર્શ પુત્ર પણ હતા, આદર્શ પિતા, આદર્શ પતિ, આદર્શ પિતા, અનેક પ્રકારની એની અંદર વ્યક્તિત્વ છુપાયા હતા. આપણે કોઈ પણ જગ્યાએથી એમના વ્યક્તિત્વને જોઈશું તો કદાચ આપણને ક્યાંક ને ક્યાંક એમાંથી માર્ગદર્શન મળે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદાર પટેલની વંદના કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નર્મદા જિલ્લા એકતાનગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ ધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો હતો. તેમણે સરદાર પટેલની વંદના પણ કરી હતી. મુખ્યમંત્રીએ વિંધ્યાચલ સાતપુડા ગિરિમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય પણ નિહાળ્યું હતું. તદુપરાંત સરદાર વલ્લભભાઈ પટેલના જીવનચરિત્ર વિશેની ફિલ્મ નિહાળવા ઉપરાંત ફિલ્મ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરાયેલ તસવીર પ્રદર્શન પણ તેમણે નિહાળ્યું હતું. આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગાઈડ કલાબેન તડવીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની તકનીકી જાણકારી સંસ્કૃતમાં પૂરી પાડી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવનાર મુલાકાતીઓ પ્રવાસીઓ સરદાર સાહેબની પ્રતિમા નિહાળી ખૂબ જ અભિભૂત થાય છે. અહીં પ્રવાસીઓ માટે ખૂબ જ સુંદર પ્રકારની સગવડો ઊભી કરવામાં આવી છે. આ મુલાકાત દરમિયાન તેમની સાથે મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, મુખ્ય સચિવ પંકજકુમાર, એસઓયુના મુખ્ય કારોબારી અધિકારી રવિશંકર પણ જોડાયા હતા. હાલ ગુજરાતમાં એકમાત્ર ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા નર્મદા જિલ્લાના માંગરોળ ગામેથી થઈ રહી છે, જેમાં હજારોની સંખ્યામાં પરિક્રમાવાસીઓ પરિક્રમા કરી રહ્યા છે. પહેલીવાર આ ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા 4 વર્ષની એક નાની બાળકીએ પૂર્ણ કરી છે. ગામ વેસુ જિલ્લો સુરતથી પધારેલ મનીષભાઈ હિરાણી પરિવાર નર્મદા પરિક્રમા કરવા આવ્યો હતો. તેની સાથે તેની નાનકડી બાળકી પલાશ, જેની ઉંમર 4 વર્ષની છે, તેણે પણ આજે 21 કિલોમીટરની પરિક્રમા જરા પણ થાક્યા વગર હસતા રમતા પૂરી કરીને નવા વિક્રમ સ્થાપ્યો હતો. પલાશ ગુજરાતની સૌથી નાની વયની પરિક્રમા કરનાર પહેલી નાની બાળકી બની છે. તેના પિતા મનીષ હિરાણીએ જણાવ્યું હતું કે અમારી સાથે આવી છે પણ એ પરિક્રમા નહીં કરી શકે. અમે એને ના પાડી ત્યારે એણે જીદ કરી કે ના, હું પણ પરિક્રમા કરીશ. પછી એ અમારી સાથે પરિક્રમા કરવા તૈયાર થઈ અને પછી વહેલી સવારે 4 વાગ્યાથી અમારી પરિક્રમા શરૂ થઈ ગઈ. અમારી સાથે બીજા પરિક્રમાવાસીઓ પણ હતા, પણ પલાશ આ બધાની આગળ આગળ દોડતી દોડતી રમતી રમતી આગળ વધતી હતી. એના ચહેરા પર જરાય થાક વર્તાતો નહોતો અને 3 થી 4 કલાકમાં હસતા રમતા ક્યાંય અટક્યા વગર સૌના આશ્ચર્ય વચ્ચે પરિક્રમા પૂરી કરી હતી. એના માતા પિતા અને અન્ય પરિક્રમાવાસીઓ પણ આ નાનકડી પલાશની હિંમતને આટલી નાની વયે પરિક્રમા કરતા જોઈને સૌ દંગ રહી ગયા હતા. પલાશે હસતા રમતા 21 કિલોમીટરની પરિક્રમા 4 વર્ષની નાની વયે પૂર્ણ કરી હતી. પલાશે જણાવ્યું હતું કે ખૂબ જ મજા આવી. આ અંગે નર્મદા પુત્ર સાવરિયા મહારાજે જણાવ્યું હતું કે મારી સાથે લાખો લોકોએ પરિક્રમા કરી છે પણ આટલી નાની વયની કોઈ બાળકી આખી પરિક્રમા કરી નથી. આટલી નાની વયે પરિક્રમા કરનાર આ બાળકી પહેલી છે. આજે હું સવારે વહેલી ઉઠી 5 વાગે અને પૂરી ગામમાં પૂરી કરી છે, બહુ મજા આવી. અમે સુરતથી ફેમિલી સાથે આવેલા, કાલ સવારમાં વહેલા 4 વાગે નર્મદા પરિક્રમા કરવાનું પ્લાનિંગ કરેલું. એમ હતું કે આ છોકરી પરિક્રમા નહીં કરી શકે પણ આખે આખી પરિક્રમા થાક્યા વગર કરી છે.
અને અમને આનંદ છે. એવી પલાસ જે છે એ સુરતથી આવ્યા છે અને સવારે 4 વાગ્યાથી એમણે પરિક્રમા સ્ટાર્ટ કરી છે. ટિલ સ્ટાર્ટથી એન્ડ સુધીના જે પલાસના છે એ થાકી નથી અને અત્યારે પણ એના ઉપર એક તમે જો એક તેજસ દેખાય છે જે ખરેખર પરિક્રમા પૂરી કરી છે કે જે ખરેખર વિશ્વનીય અને એક આપણે કહીએ ને કે કહેવા લાયક છે કે એક નાનું બાળક પણ એક નર્મદા પરિક્રમા જે કહીએ છીએ જે આ માસમાં આવે છે ચતુર્માસમાં એ ખરેખર કહેવા લાયક છે. ભરૂચ LCB પોલીસે ગોકુલધામ સોસાયટીમાં પાર્ક કરેલ પિકઅપ ગાડીમાંથી રૂપિયા 1.47 લાખથી વધુનો દારૂ ઝડપી પાડી રૂપિયા 6.5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી મળેલ કે અંકલેશ્વરના બુટલેગર જિજ્ઞેશ ઉર્ફે જીગો પરીખ વિદેશી દારૂનો જથ્થો મંગાવી અંકલેશ્વર GIDC વિસ્તારમાં ખ્વાજા ચોકડી નજીક ગોકુલધામ સોસાયટીના પાર્કિંગમાં વિદેશી દારૂ ભરેલ બંધ બોડીની પિકઅપ સંતાડી રાખેલ છે. જે હકીકતના આધારે ગોકુલધામ સોસાયટીના પાર્કિંગમાં વિદેશી દારૂની રેડ કરતા પોલીસને બંધ બોડીની પિકઅપ ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસ ટીમે બંધ બોડીની પિકઅપ સહિત વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની રૂપિયા 1,47,200નો દારૂ બંધ બોડીની પિકઅપ ગાડી મળી કુલ રૂપિયા 6,47,200નો મુદ્દામાલ કબજે લઈ આરોપી જિજ્ઞેશ ઉર્ફે જીગો કિરીટભાઈ પરીખ રહેવાસી અંકલેશ્વર જિલ્લો ભરૂચને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરવા સાથે આગળની કાર્યવાહી કરવા માટે અંકલેશ્વર GIDC પોલીસ મથકે સોંપવામાં આવેલ છે. બ્રિલિયન્ટ ટ્યુટર અ પ્રીમિયમ ઇન્સ્ટિટ્યૂટ ફોર IIT JEE નીટ એડમિશન ઓપન ધોરણ 9 થી 12 CBSE GSEB ICSE JEE નીટ ગુજકેટ બેસ્ટ ફેસિલિટીઝ ઓનલાઈન ઓફલાઈન ટેસ્ટ સિરીઝ ક્વોલિટી કન્ટેન્ટ અભ્યાસ સામગ્રી ડાઉટ ક્લિનિક ટ્રાન્સપોર્ટેશન સુવિધા ઉપલબ્ધ. અનુભવી ફેકલ્ટી એન્જિનિયર ચંદન કુમાર એન્જિનિયર ભાવેશ પટેલ અને ડોક્ટર કેયુર પટેલ જે દરેક શીખનારની તેજસ્વીતા લાવે છે. એડમિશન માટે આજે જ સંપર્ક કરો બ્રિલિયન્ટ ટ્યુટર. ચિત્રકૂટ સોસાયટી તુલસીધામ ચોકડી ઝાડેશ્વર રોડ ભરૂચ. મોબાઈલ નંબર 87 58 80 01 59 98 98 70 31 65 98 98 23 84 71. ફેમિલી સાથે આવી મજા કરી હતી? યાદ નથી ને? તો હવે બનાવો ફેમિલી ટાઈમ ને ફન ટાઈમ એક્વા બ્લુ વોટર પાર્ક એન્ડ રિસોર્ટ સાથે. ફેમિલી સાથેની અસલ મજા એટલે એક્વા બ્લુ વોટર પાર્ક. પામલેન હોસ્પિટલ ભરૂચ શહેર જિલ્લાની જનતાના સ્વાસ્થ્યને લગતી કોઈપણ સારવાર માટે અત્યંત આધુનિક સુવિધાથી સજ્જ પામલેન હોસ્પિટલ, જ્યાં MD ઇન્ટરનલ મેડિસિન યુનિવર્સિટી ટોપર એવા ડોક્ટર વસીમ રાજ જેવા હૃદયરોગ અને ડાયાલિસિસના નિષ્ણાંત તબીબના માર્ગદર્શન હેઠળ દર્દીની સંપૂર્ણ સુરક્ષિત સારવાર, સાથે સાથે MD ફિઝિશિયન હૃદયરોગ અને ડાયાબિટીસના અનુભવી નિષ્ણાંત ડોક્ટર સંકેત વસાવાની સેવા પણ ઉપલબ્ધ. તે ઉપરાંત જનરલ અને લેપ્રોસ્કોપી સર્જન ડોક્ટર મયંક પરીખ તેમજ ડોક્ટર નિસર્ગ ત્રિવેદી MS ઓર્થો હાડકા તથા સાંધાના રિપ્લેસમેન્ટના નિષ્ણાંત, ઓર્થો સર્જરીની સારવાર પણ ઉપલબ્ધ. અને હા, ગાયનેક નિષ્ણાંત ડોક્ટર જિગેશ મહેતા MBBS MS ગાયનેકની સેવા પણ મળશે. મહિલાઓની ડિલિવરીથી માંડીને સિઝેરિયન અને કોથળીના ઓપરેશન જેવી સારવાર રાહત દરે કરવામાં આવશે. પ્રસૂતિ, સ્ત્રીરોગ તથા વંધ્યત્વ નિવારણ નિષ્ણાંત સાથે પામલેન હોસ્પિટલ આપની સેવામાં છે. આપની કોઈ પણ સ્વાસ્થ્યલક્ષી સમસ્યા માટે મૂંઝાશો નહીં. ડોક્ટર ચિન્મય કિડનીના રોગોના નિષ્ણાંત, પથરી અને પ્રોસ્ટેટના નિષ્ણાંત ડોક્ટર મેહુલ સિંઘની સેવા ઉપલબ્ધ. માં કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, ભારત કાર્ડ ધારકો માટે ડાયાલિસિસ સુવિધા વિનામૂલ્યે ઉપલબ્ધ. યુરોસર્જરીમાં પણ કાર્ડનો લાભ મળશે. ભરૂચની એકમાત્ર
NAPH ISO એપ્રુવ્ડ હોસ્પિટલ. ઓપીડી સેવાઓ સવારના 10 થી સાંજે 3 સુધી. ઇમરજન્સી સારવાર અને એમ્બ્યુલન્સ, ફાર્મસી, અદ્યતન ઓપરેશન થિયેટર, ડાયાલિસિસ યુનિટ, સોનોગ્રાફી અને લેબોરેટરી, એક્સરે વગેરે સુવિધા 24 કલાક ઉપલબ્ધ. એપોઇન્ટમેન્ટ લેવા માટે મોબાઈલ નંબર 97-378-55-550, 0-26-42-263-108, પામલેન હોસ્પિટલ, બસ સ્ટોપ પાસે, ફલશ્રુતિ નગર, ભરૂચ. રામનવમી તેમજ રમઝાન માસને અનુલક્ષીને ભરૂચ પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે અનુસંધાને પોલીસ અધિક્ષક ડોક્ટર લીના પાટીલ દ્વારા ભરૂચ શહેરમાં સેન્સિટિવ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર LCB, પોલીસ ઇન્સ્પેક્ટર ભરૂચ શહેર A ડિવિઝન તથા પોલીસ ઇન્સ્પેક્ટર ભરૂચ શહેર B ડિવિઝન તથા 100 પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા. માતાજીની 8મ નિમિત્તે લિંક રોડ સ્થિત મોઢેશ્વરી માતાજીના મંદિરે હવન સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી મોઢેશ્વરી દેવસ્થાન લિંક રોડ ભરૂચ દ્વારા ચૈત્રી નવરાત્રિ નિમિત્તે મંદિરમાં વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારે 7:30 કલાકે માતાજીની આરતી, સાંજે 4 કલાકે માતાજીનો હવન અને સાંજે 7 કલાકે માતાજીની મહાઆરતી કરવામાં આવી હતી, જેમાં ભરૂચ શહેરના ધર્મપ્રેમી પ્રજાજનોએ મોટી સંખ્યામાં હાજર રહીને લાભ લઈને ધન્ય બન્યા હતા. ભરૂચના વેજલપુર વિસ્તારમાંથી ચૈત્રી 8મના રોજ માતાજીની રથયાત્રા કાઢવામાં આવી હતી. સેંકડો વર્ષોથી ચૈત્રી નવરાત્રિની 8મના દિવસે વેજલપુર માછીવાડ ભરૂચથી સિંધવાઈ માતાજીના મંદિરે માછીમાર સમાજ દ્વારા રથયાત્રા કાઢવામાં આવે છે, જેની જાળવણી કરતા માતાજીની પરંપરાગત રથયાત્રા આયોજન ચૈત્રી 8મના પાવન અવસરે કરવામાં આવ્યું હતું, જેમાં માછીમાર સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં માઈ ભક્તો શ્રદ્ધાભેર જોડાયા હતા. ઉમરલાલના જલારામ મંદિરે ભગવાન રામનો જન્મોત્સવ ભક્તિભાવથી ઉજવવામાં આવ્યો હતો. રામનવમી નિમિત્તે ઠેર ઠેર ભગવાન રામના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે. ઝઘડિયા તાલુકાના ઉમરલા પંથકમાં જલારામ મંદિર ખાતે રામનવમીની ઉજવણી ધાર્મિક માહોલમાં કરવામાં આવી હતી. ભગવાન શ્રી રામના ભજનો અને ધૂનની રમઝટ દ્વારા સૌ ભક્તોએ પ્રભુ રામનો જન્મોત્સવ ઉજવ્યો હતો. ત્યારબાદ થાળ અને આરતી ગાય ભક્તોએ પ્રસાદી આરોગી હતી. આમ જલારામ મંદિરમાં ભગવાન શ્રી રામના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. ચૈત્રી નવરાત્રી મહોત્સવ નિમિત્તે ભરૂચના શ્રી મહાકાળી માતાજીના પૌરાણિક મંદિરે મહાઆરતીનું પરંપરાગત રીતે આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના કંસરાવાડ ખાતે આવેલા શ્રી કંસરા પંચ સમસ્ત ભરૂચ સંચાલિત શ્રી મહાકાળી માતાજીના મંદિર દ્વારા ચૈત્રી નવરાત્રિ અને માતાજીની 8મ નિમિત્તે 64 જોગણીને અનુલક્ષીને 64 દીવાની મહાઆરતી રાખવામાં આવેલ હતી. આ ધાર્મિક પ્રસંગે સર્વે કંસરા જ્ઞાતિજનો તથા આસપાસના વિસ્તારના રહેવાસીઓએ મહાઆરતી તથા માતાજીના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. એકતા નગર ખાતે 2 દિવસીય જજીસ કોન્ફરન્સનો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રારંભ કરાવ્યો હતો. આ કોન્ફરન્સમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ RV રમણા, સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓ સહિત દેશના વિવિધ રાજ્યોના ચીફ જસ્ટિસ અને રજિસ્ટ્રારોએ ભાગ લીધો હતો. પ્રથમ દિવસે જજીસ કોન્ફરન્સમાં ભાગ લઈ રહેલા તમામ પ્રતિનિધિઓએ સાંજે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં પ્રોજેક્શન મેપિંગ શો નિહાળવા સાથે ગોરા ગામના પવિત્ર નર્મદા કિનારે આવેલા સુલપાણેશ્વર મંદિર ખાતે મહાઆરતીમાં સહભાગી બન્યા હતા. નર્મદા નદીમાં મ્યુઝિકલ ફુવારા સાથે એક્વાલાઇટ શો નિહાળવાની સાથે સુલપાણેશ્વર મંદિરથી નર્મદા ઘાટ સુધી જઈ શકાય તે માટે રોશનીથી ઝળહળ થતા સુંદર પ્રકારના કોરિડોરની વ્યવસ્થા ઉપરાંત આકર્ષક લાઇટિંગ પણ નિહાળ્યું હતું. આ પ્રસંગે જસ્ટિસ MR શાહ, ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તા, SOU CEO રવિશંકર, જિલ્લા કલેક્ટર DS શાહ ઉપસ્થિત રહ્યા હતા. ચૈત્રી નવરાત્રિ નિમિત્તે આમોદમાં તિલક મેદાન ખાતે આવેલા શ્રી વેરાઈ માતાના મંદિરે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ચૈત્ર સુદ 8મ હોવાથી સવારથી જ માઈ ભક્તો માતાજીના દર્શનનો લાભ લઈ ધન્ય બન્યા હતા. આમોદમાં કાશીના વિદ્વાન પંડિતો દ્વારા નવચંડી યજ્ઞ કરાયો હતો. આમોદ પાલિકા પ્રમુખ અને ચૂંટાયેલા સદસ્યો અને વિપક્ષી નેતાની લાગણીને માન આપી હડતાળ પર હોવા છતાં સફાઈ કર્મીઓએ રામનવમીની શોભાયાત્રાના રૂટની રાતોરાત સફાઈ કરી રામ પ્રત્યેની આસ્થા પ્રગટ કરી હતી. આમોદ પાલિકાના સફાઈ કામદારોના પ્રતિનિધિઓ છેલ્લા ઘણા સમયથી તેમની પડતર માંગણીઓને લઈને પ્રતિક ઉપવાસમાં બેઠા હતા, તેમજ પાલિકાએ સર્ક્યુલર ઠરાવ તેમજ સામાન્ય સભામાં સફાઈ કામદારોના પ્રતિનિધિઓને ફરજમાં પરત લેવા અંગે ઠરાવ કરવા છતાં તેનું કોઈ નિરાકરણ નહીં આવતા સફાઈ કામદારો પણ તેમના પ્રતિનિધિઓના સમર્થનમાં સંપૂર્ણ હડતાળમાં જોડાઈ ગયા હતા, જેથી આમોદ નગરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ ગયું હતું. ત્યારે આમોદમાં ચૈત્ર સુદ 9 રામનવમી હોવાથી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભગવાન રામની ભવ્ય
શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ જે શોભાયાત્રાના માર્ગમાં ઠેર ઠેર કચરાના ઢગલા થતા કેટલાક હિન્દુ યુવાનોએ તેમજ આમોદ પાલિકાના નવનિયુક્ત પ્રમુખે સફાઈ માટે વિનંતી કરતા આમોદ પાલિકાના સફાઈ કામદારોનું દિલ પીગળી ગયું હતું અને તેઓ પોતે પણ હિન્દુ હોવાથી એક દિવસ પૂરતું શોભાયાત્રા રૂટ પર રાતોરાત સફાઈ કરી પોતાની હિન્દુ સમાજ પ્રત્યે માનવતા મહેકાવવા સાથે ભગવાન રામચંદ્ર પ્રત્યે પોતાની આસ્થા વ્યક્ત કરી હતી। આ બાબતે આમોદ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ બીજલ ભરવાડે જણાવ્યું હતું કે ભગવાન રામની શોભાયાત્રા હોય અને નગરમાં ઠેર ઠેર ગણકી હોય, અમો તથા નગર પ્રમુખ શાંતાબેન રાઠોડ, પાલિકા સદસ્ય રમેશભાઈ વાઘેલા, કમલેશભાઈ સોલંકી, કૈલાસબેન વસાવા, રણછોડભાઈ રાઠોડ, વિપક્ષી નેતા મહેન્દ્રભાઈ દેસાઈએ સફાઈ કામદારના પ્રતિનિધિઓને નગરના શોભાયાત્રામાં આવતા રૂટ સાફ સફાઈ કરવા વિનંતી કરતા સફાઈ કામદારોએ એક દિવસ પૂરતી સાફ સફાઈ કરી આપી હતી, તેમજ ભવિષ્યમાં પણ સફાઈ કામદારોના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવા જણાવ્યું હતું। સફાઈ કામદારના પ્રદેશ ઉપાધ્યક્ષ મનહરભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે જો યુવાનો રામનવમીનો ઉત્સાહ સાથે ઉજવણી કરતા હોય ત્યારે અને અમને સફાઈ કામ માટે વિનંતી કરતા હોય, અમે પણ એક હિન્દુ સમાજના હોવાના કારણે તેમજ નગરપાલિકાના પ્રમુખ ચૂંટાયેલા સદસ્યો અને વિપક્ષી નેતાને માન આપી એક દિવસ પૂરતી સફાઈ કરી આપી છે। અમોને સ્વેચ્છાએ કરી કે તમારા પ્રશ્ન છે તે વેલિડ છે, પરંતુ અમે આ ભગવાનનો પ્રોગ્રામ હોય, માતાજીનું અત્યારે ચાલતું હોય, તે બાબતે જો તમે આ રૂટની સફાઈ કરી આપો, તે બાબતે અમને રજૂઆત કરેલ, તે બાબતે અમે એક હિન્દુ છે, અમે પણ હિન્દુ છે, હિન્દુમાંથી અમને ગામના આગેવાનો તરીકે જે પ્રોગ્રામ કરતા છોકરાઓ જેવા છે, મળતી પણ ઉંમરમાં નાના એવા છોકરાઓ અમને કહી જાય છે, પણ ગામના બીજા મોટા મોટા આગેવાનો અમને કોઈ કહેતા નથી। ધન્યવાદને પાત્ર છે કે આવા નાના છોકરાઓ જો ઉજવણી કરતા હોય તો અમે આવા પ્રક્રિયામાં રસ લઈને આટલું કામ કેમ ના કરી આપીએ। અમોને અત્યારે અમારી હડતાલને 80 દિવસ થયા, છતાં અમોને કોઈ ગામ તરફથી મોટા આગેવાનો હોય પણ અમને આશ્વાસન આવેલા નથી, પરંતુ અમે માનવતાની દ્રષ્ટિએ આવતીકાલે જે રૂટની ત્યાં છે 4 રસ્તાથી રામજી મંદિર સુધીનો એ રૂટની સફાઈ કરી આપવા અમે બંધન કરતા થઈએ છીએ। આજરોજ આમોદ નગરપાલિકામાં સફાઈ કામદારોનો યુનિયનના પ્રતિનિધિઓ તથા સફાઈ કામદારના કર્મચારીઓ જોડે રામનવમીની શોભાયાત્રા આમોદ નગરમાં નીકળવાની હોય અને રૂટમાં સાફ સફાઈનું કાર્ય કરવાનું હોય, માં આદ્યશક્તિને ઉપાસનાનો પર્વ નવરાત્રિ પણ ચાલતી હોય, એ લોકોની સંમતિથી ગઈકાલે જે રામનવમીની શોભાયાત્રા નીકળવાની છે એ રૂટમાં સાફ સફાઈ કરવાનું એક દિવસ પૂરતું એ લોકો સંમતિ દર્શાવી છે। આગળ જતાં એ લોકો સફાઈ કામદારોના જે પણ પ્રશ્ન છે એ બોર્ડ વતી અમે એમનું નિરાકરણ કરવાનું પણ એમને વચન પણ આપ્યું છે। અમારી જોડે બેન શ્રી પ્રમુખ શાંતાબેન તથા અમારા સદસ્ય શ્રી કમલેશભાઈ, રમેશભાઈ, રણછોડભાઈ તથા વિરોધ પક્ષના નેતા મહેન્દ્રસિંહભાઈ દેસાઈ તથા શકીલભાઈ કાપડિયા અને વગેરે બધા ભેગા મળી અને રામનવમીનો તહેવાર હોય, આમોદમાં ભવ્ય શોભાયાત્રા રામજીની નીકળવાની હોય એટલે રૂટમાં આવતું તમામ જે પણ કચરાનો ને એ પણ પ્રશ્ન છે એની સાફ સફાઈ કરવાની એક દિવસ પૂરતી એ લોકો સંમત થયા છે। આગળ જતાં એમના જે પણ પ્રશ્ન છે એનું પણ અમે નિરાકરણ કરવાનું વચન બધાએ સંમતિ આપી છે। નિધિ વિદ્યાભવન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છેલ્લા 20 વર્ષથી ઝાડેશ્વર તુલસીધામ ભરૂચ સ્થિત સૌથી વધુ વિશ્વસનીય ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, નર્સરી, પ્રી પ્રાઇમરી, પ્રાઇમરી, સેકન્ડરી, HSC સાયન્સ અને કોમર્સ, બાળકોના પૂર્ણ વિકાસ માટે હંમેશા તત્પર, વૈજ્ઞાનિક સિદ્ધાંતોની સાથે સાથે સાંસ્કૃતિક વિકાસ ઉપર પણ વધારે ધ્યાન, અનુભવી શિક્ષકો દ્વારા સાચું અને સારું માર્ગદર્શન, થિયરી અને પ્રેક્ટિકલ નોલેજ માટે અલગ અલગ પ્રવૃત્તિ જેવી કે ખેલકૂદ, કરાટે, સ્વરક્ષાની ટ્રેનિંગ, વિવિધ સ્થળોની મુલાકાત કરવામાં આવશે। તમારા બાળકોના સાચા અને સર્વાંગી વિકાસ માટે તરત જ એડમિશન લો। નિધિ વિદ્યાભવન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, પ્લોટ નંબર 47-48, શ્રી રંગકૃપા સોસાયટી, તુલસીધામ, મક્તમપુર, ભોલા, ભરૂચ। ફોન નંબર 0 26 42 22 99 51। ભદ્ર ટ્રાવેલ્સ ભરૂચ શહેર જિલ્લાની પ્રવાસ પ્રેમી જનતા માટે સુવિધાપૂર્ણ પ્રવાસનો પર્યાય એટલે ભદ્ર ટ્રાવેલ્સ। અદ્યતન સુવિધાયુક્ત આરામદાયક ગાડીઓ જેવી કે ટવેરા, ઇન્ડિકા, ઇનોવા, ટેમ્પો ટ્રાવેલ, લક્ઝરી બસ, એસી અને નોન એસી વગેરે ઉપલબ્ધ। આપના બજેટને અને પ્રવાસને અનુરૂપ આપની પસંદ એવી એસી અને નોન એસી કોઈ પણ ગાડી તદ્દન વ્યાજબી ભાવે મેળવવા સંપર્ક કરો ભદ્ર ટ્રાવેલ્સનો। અમારું સરનામું છે
ભદ્ર ટ્રાવેલ્સ, બીજો માર્ગ આમ્રપુંજ કોમ્પ્લેક્સ, તુલસીધામ, જાડેશ્વર રોડ, ભરૂચ. મોબાઈલ નંબર 9428722223, 8511858940. ભદ્ર ટ્રાવેલ્સ. ભરૂચ દૂધ ધારા ડેરી દ્વારા મહિનામાં ત્રીજી વખત ભરૂચ અને નર્મદા જિલ્લાના 60,000 પશુપાલકોને દૂધના ખરીદભાવમાં વધારો કરી આપવામાં આવ્યો છે. પ્રતિ કિલો ફેટ રૂપિયા 25નો ભાવ વધારો 11 એપ્રિલથી અમલી થવા સાથે પશુપાલકોને હવે રૂપિયા 725 મળશે. તે સાથે રાજ્યભરમાં ભરૂચ દૂધ ધારા ડેરી કિલો ફેટના ભાવમાં ત્રીજા નંબરે આવી ગઈ છે. ભરૂચ દૂધ ધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલે અગત્યની જાહેરાત કરી છે. ભરૂચ અને નર્મદા જિલ્લાના પશુપાલકો માટે ખુશી ફેલાવી દે તેમ મહિનામાં ત્રીજી વાર દૂધના ખરીદભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ભરૂચ અને નર્મદા જિલ્લાના પશુપાલકો માટે ખુશી ફેલાવી દે તેમ મહિનામાં ત્રીજી વાર દૂધના ખરીદભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ઉનાળો સિઝન, ખાંડાણ અને ડીઝલ પેટ્રોલ સહિત વિવિધ વસ્તુઓના ભાવ વધવાથી દૂધ ધારા ડેરી દ્વારા દૂધ ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા 725નો ભાવ વધારો કરાયો છે. ભરૂચ નર્મદા જિલ્લામાં 600 મંડળી ધરાવતી દૂધ ધારા ડેરી વર્ષે 6.50 કરોડ લીટર દૂધનું ટર્નઓવર કરે છે. રાજ્યમાં સૌથી વધુ ખરીદ ભાવ આપવામાં ડેરી ત્રીજા નંબરે પહોંચી ગઈ છે. સહયોગ ફાઉન્ડેશન ટ્રસ્ટ ભરૂચ દ્વારા સ્લમ વિસ્તારના બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. રામનવમીના પાવન અવસરે સેવા વસ્તીમાં રહેતા ભણતા વિદ્યાર્થીઓ માટે સ્કૂલ બેગ, નોટબુક, પેન્સિલ, રબર શાર્પનર આપવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત મોઢેશ્વરી હોલ ખાતે શૈક્ષણિક કીટનું વિતરણ પ્રમુખ પ્રતિક મોદી, મોડ સમાજના પ્રમુખ શંકરલાલ ગાંધી તેમજ સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. આજરોજ રામનવમીના પાવન અવસરે સહયોગ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને લુથાર ગ્રુપ પાનોલી દ્વારા અયોધ્યાનગર સેવા વસ્તીમાં રહેતા ભૂલકાઓને, જેઓ ગાયત્રી સ્કૂલ ગુજરાતી સ્કૂલની અંદર અભ્યાસ કરી રહેલા છે, તેમને સ્કૂલ બેગ, નોટબુક, પેન પેન્સિલ, રબરનું વિતરણ કરવાનો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે, જેમાં સાથ સહકાર આપવા બદલ દરેક નામી અનામી દરેક લોકોનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે સાથે અમારું ટ્રસ્ટ ATG અને 12A માન્યતા ધરાવે છે. આવા કાર્યક્રમો માટે આપ અમારો સંપર્ક કરી અને કાર્યક્રમમાં સહભાગી થવા માટે અમે આપને વિનંતી કરીએ છીએ. ભરૂચ જિલ્લા યુવા ભાજપ આયોજિત આઝાદી કા અમૃત મહોત્સવ યાત્રાનું નેત્રંગ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે ભાજપ સ્થાપના દિવસથી સમગ્ર ગુજરાતમાં આઝાદી કા અમૃત મહોત્સવ યાત્રા ચાલી રહી છે. ભરૂચ જિલ્લાની 152 ઝઘડિયા વિધાનસભામાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારે વાલિયાથી શરૂ થયેલી આ યાત્રા બપોરે નેત્રંગ પહોંચતા તાલુકાના સંગઠનના હોદ્દેદારો તેમજ આગેવાનોએ ભારતીય જનતા યુવા મોરચાના ભરૂચ જિલ્લા પ્રમુખ ઋષભ પટેલ સહિત જિલ્લાના યુવા મોરચાના હોદ્દેદારોનું સ્વાગત કરી યાત્રાને આગળ પ્રસ્થાન કરાવી અભિનંદન આપ્યા હતા. દેશની આઝાદી પાછળ અનેક યુવાનોએ પોતાના જીવનની આહુતિ આપી હતી. દેશ માટે મોતને ગળે લગાવનાર વીર શહીદોની વાતો લોકો સુધી પહોંચી અને દેશના યુવાનો તેમની દેશભક્તિમાંથી પ્રેરણા લે તે માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આઝાદીના 75 વર્ષની દેશભરમાં ઉજવણી થઈ રહી છે, જેના ભાગરૂપે ભાજપના સ્થાપના દિવસથી ગુજરાતમાં આઝાદી કા અમૃત મહોત્સવ યાત્રા શરૂ થઈ છે. ભરૂચ જિલ્લા યુવા ભાજપે પણ 6 એપ્રિલના રોજ જંબુસરના અણખી ખાતેથી યાત્રાની શરૂઆત કરી હતી. ભરૂચ જિલ્લામાં જંબુસર તાલુકાના અણખી મુકામેથી 6 એપ્રિલે આ યાત્રા પ્રારંભ થઈ હતી. જંબુસર વિધાનસભા, વાગરા વિધાનસભા, ભરૂચ વિધાનસભા, અંકલેશ્વર વિધાનસભા અને ત્યારબાદ આજરોજ આ યાત્રા ઝઘડિયા વિધાનસભામાં આવી પહોંચી છે. સવારથી વાલિયા મંડળમાં ફરી અને હાલમાં યાત્રા નેત્રંગ તાલુકામાં પ્રવેશી છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે જેમના થકી આપણને આઝાદી મળી છે એવા આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ તત્કાલીન સમયે ખૂબ યાતનાઓ વેઠી હતી, ખૂબ કષ્ટો વેઠ્યા હતા, પોતાના પ્રાણોની આહુતિ આપી હતી. શા માટે? કારણ કે આજનું ભવિષ્ય સુરક્ષિત થઈ શકે, આજની નવી પેઢી કોઈની ગુલામ ન રહે અને પોતાના મનનું ઈચ્છી પોતાના જે મનગમતું કાર્ય કરી ભારત દેશને મજબૂત વિશ્વમાં બનાવી શકે. એ જ પ્રમાણે જે 3 વર્ષથી આપણે જોઈએ છીએ કે કોરોના કાળમાં ખૂબ જ કપરી પરિસ્થિતિ સર્જાઈ હતી, મહામારીનો સમય જ્યારે કોઈ સગું પોતાના સગા માટે સેવા કરવા તૈયાર ન હતું, ત્યારે પોતાના સ્વાસ્થ્યની કે પોતાના પરિવારના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર જે કોરોના વોરિયર્સ હતા, કે સફાઈ કર્મીઓ, સ્વાસ્થ્ય કર્મીઓ, પોલીસ કર્મીઓ, તેમણે જે દેશને હિત માટે જે સેવા કરી છે એને બિરદાવવા માટે આ યાત્રા રાખવામાં આવી હતી અને તેમના વિચારો એ આજની યુવા પેઢી સુધી પહોંચે અને યુવા પેઢી પણ એ જ દિશામાં દેશને મજબૂત કરવા માટે આગળ વિચારે એ જ આ યાત્રાનો મુખ્ય હેતુ છે. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા નલ સે જલ અંતર્ગત પક્ષીઓને પાણી પીવા માટેના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. બપોરે તડકો દિન પ્રતિદિન વધતા મોટાભાગના લોકો બપોરના સમયે ઘરમાં જ પુરાઈ રહેવાનું પસંદ કરતા બજારો શેરીઓમાં સુનકર ભાસી ગયો છે. ત્યારે કાળઝાળ ગરમીમાં પંખીઓ પીવાના પાણી માટે અહીં તહીં વિચારતા જોવા મળે છે. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા સામાજિક પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે નલ સે જલ કાર્યક્રમનું અંતર્ગત શક્તિનાથ ખાતે પક્ષીઓને પાણી પીવા માટે કુંડાનું વિતરણ લોકોને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોડરિયા, નિરલ પટેલ, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, ઉપપ્રમુખ નીનાબાઈ યાદવ, દેવીશ પટેલ, નિશાંત મોદી સહિતના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સામાજિક પખવાડિયાના 9 તારીખથી આજે નળ સે જલ કાર્યક્રમ, માનવીઓને તો નળથી પણ પાણી મળી શકે. સંવેદનશીલ વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદી સાહેબે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને અપીલ કરી કે પશુ પક્ષીઓ પણ પાણીથી વંચિત ન રહે, એ લોકોને પણ પાણી મળી રહે. તે પ્રમાણે સમગ્ર ગુજરાતમાં અને આજે ભરૂચ જિલ્લામાં 4-4 નગરપાલિકામાં અને અંકલેશ્વર નોટિફાઈડમાં 5-5 મંડળમાં આ રીતે કુંડા વિતરણનો કાર્યક્રમ કરેલો છે, જેનાથી પશુ પક્ષીઓને પણ આ કુંડામાં પાણી ભરવાથી એમને પણ પાણી મળી રહે. ડોક્ટર મનીષા સક્સેના લિખિત સસ્પેન્સ થ્રિલર કથા બ્લુ જીન્સ બુકનો વિમોચન સમારોહ રોટરી ક્લબ ખાતે યોજાયો હતો. ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ રોટરી હોલ ખાતે ડોક્ટર પિયુષ પરીખના મુખ્ય મહેમાન પદે ડોક્ટર મનીષા સક્સેના લિખિત સસ્પેન્સ થ્રિલર કથા બ્લુ જીન્સ બુકનો વિમોચન સમારોહ યોજાયો હતો, જેમાં ડોક્ટર પિયુષ પરીખ, ડોક્ટર મનીષા સક્સેના ઉપરાંત અન્ય અગ્રણીઓના હસ્તે બુકનું વિમોચન કરાયું હતું. આ પ્રસંગે સાહિત્ય પ્રેમીઓએ ઉપસ્થિત રહી ડોક્ટર મનીષા સક્સેનાને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી. ભરૂચ તાલુકાના વડેલાના મજૂર કલ્યાણ કેન્દ્ર ખાતે 8મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં લાભાર્થીઓએ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લીધો હતો. રાજ્ય સરકાર દ્વારા 8મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે વડદલાના મજૂર કલ્યાણ કેન્દ્ર ખાતે 8મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ જિલ્લા પંચાયત શાસક પક્ષના નેતા શૈલાબેન પટેલ, બાંધકામ સમિતિ ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી, તાલુકા પંચાયત સભ્ય કૌશિકભાઈ પટેલ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો. સેવા સેતુના કાર્યક્રમ દરમિયાન અરજદારોના વિવિધ પ્રશ્નોનો સ્થળ ઉપર જ નિકાલ કરવા સાથે વિવિધ સરકારી યોજનાના લાભ માટેની કાર્યવાહી સ્થળ પર જ કરવામાં આવી હતી. વરાછા મિની બજારના ફરસાણના વેપારીને ડબોલી બોલાવી હની ટ્રેપમાં ફસાવાયા હતા. ઠગ ટોળકીએ બ્લેકમેલિંગ કરી 10,000 પડાવી વધુ રૂપિયા 50,000ની માંગણી કરી વેપારીને પોલીસ કેસ કરવાની પણ ધમકી આપી હતી. સિંગણપોર પોલીસે ગુનો નોંધી 2 મહિલા સહિત 6ની અટકાયત કરી છે. સુરતના વરાછા મિની બજાર ખાતે મીરાનગર સોસાયટીમાં રહેતા ભરતભાઈ હાપાભાઈ લુખી મિની બજાર ખાતે વાલમ ફરસાણની દુકાન ચલાવે છે. 15 દિવસ પહેલાં તેમના મોબાઈલ પર અજાણ્યા નંબરથી મેસેજ આવ્યો હતો. ભરતભાઈએ હાઈ કરીને મેસેજ મોકલતા સામેવાળી વ્યક્તિએ પોતાનું નામ ખુશ્બુ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ આ યુવતી ભરતભાઈને સ્વામિનારાયણના મેસેજ મોકલવા લાગી હતી. બંને વચ્ચે વોટ્સએપ પર નિયમિત વાતચીત થતી હતી. વોટ્સએપ કોલિંગથી પણ તેઓ સંપર્કમાં રહેતા હતા. દરમિયાન ગત તારીખ 9મીએ બપોરે તે યુવતીએ ભરતભાઈને કોલ મીનો મેસેજ કર્યો હતો, જેથી ભરતભાઈએ વોટ્સએપ કોલ કરતાં ખુશ્બુએ નાસ્તો લઈને આવવા કહ્યું હતું. બપોરે 1 વાગ્યે વોઇસ રેકોર્ડિંગ મોકલીને પણ ખુશ્બુએ નાસ્તો લઈને આવવાની વાત કરી હતી. ખુશ્બુએ ભરતભાઈને ડબલી રોડ ખાતે મનીષનગર માર્કેટ ખાતે આવી કોલ કરવાનું કહ્યું હતું, જેથી ભરતભાઈ ખોડિયારનગરથી નાસ્તો લઈ બપોરના 2 વાગ્યે મનીષનગર પહોંચ્યા હતા. યુવતીએ ફ્લેટમાં લઈ જઈ સોફા પર ભરતભાઈને બેસાડ્યા હતા. ત્યારબાદ યુવતીએ ખભે હાથ મૂકી ભરતભાઈને બીજા રૂમમાં લઈ ગયા હતા. અહીં યુવતીએ પોતાનું સાચું નામ જયશ્રી ઉર્ફે પાયલ રોહિતભાઈ વોરડ હોવાનું જણાવી ભરતભાઈ સાથે શારીરિક અડબલા કરવા લાગી હતી. આ દરમિયાન 2 યુવકોએ રૂમમાં ઘૂસી આવ્યા હતા. તેઓએ રૂમમાં ઝઘડો શરૂ કર્યો હતો. ત્યારબાદ વધુ 2 યુવકો 2 રૂમમાં ઘૂસ્યા હતા. તેઓએ ભરતભાઈને એલફેલ બોલી માર માર્યો હતો. જોકે આ વેપારી આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તમામની અટકાયત કરી હતી. જોકે પકડાયેલ ગેંગ મહિલા બળાત્કારનો કેસ કરવાની પણ ધમકી આપી હતી. ઠગ ટોળકીએ બ્લેકમેલ કરી બળાત્કારનો પોલીસ કેસ કરવાની ધમકી આપી સમાધાન પેટે રૂપિયા માંગ્યા હતા. ગભરાઈને ભરતભાઈએ 10,000 આપી પણ દીધા હતા. ત્યારબાદ વધુ રૂપિયા 50,000ની માંગણી કરી હતી. આ મામલે ભરતભાઈએ ફરિયાદ આપતા સિંગણપોર પોલીસે ગુનો નોંધી હની ટ્રેપ કરતી ટોળકીના જયશ્રી ઉર્ફે પાયલ, અસ્મિતા, દર્શન, આકાશ, ભોલુ અને રાહુલને અટકાયતમાં લીધા હતા. આ ટોળકીએ અન્યોને પણ હની ટ્રેપમાં ફસાવ્યા હોવાની પોલીસને આશંકા છે. લોકરક્ષક દળની ભરતી માટે રાજ્યભરમાં લેખિત પરીક્ષા યોજાઈ રહી છે. અગાઉ શારીરિક કસોટી પાસ કરી હોય તે ઉમેદવારોની આજે લેખિત પરીક્ષા યોજાઈ હતી. સુરતમાં વસત 3 કેન્દ્ર પર 59,000 જેટલા ઉમેદવારો પરીક્ષા આપવા ઉમટ્યા હતા. તમામ કેન્દ્રો પર પોલીસ બંદોબસ્ત વચ્ચે પરીક્ષા યોજવામાં આવી હતી.
પરીક્ષા કેન્દ્રો પર પીઆઈ પીએસઆઈ સહિત પોલીસ કર્મીઓનો કેન્દ્રના પાર્કિંગથી ક્લાસ સુધી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 12 વાગ્યાની પરીક્ષા છે, છતાં 9:30 વાગ્યાથી પ્રવેશ આપવાનો શરૂ કરવામાં આવ્યો છે. તમામ ઉમેદવારોને મહિલા અને પુરુષ એમ બે અલગ અલગ લાઇનમાં ઊભા રાખવામાં આવ્યા છે. લાઇનમાં ઊભા રહેલા ઉમેદવારોને સતત સૂચના આપવામાં આવી રહી છે. એલઆરડીની પરીક્ષા આપવા જતાં ઉમેદવારે કહ્યું હતું કે અમે ખૂબ મહેનત કરી છે, ગ્રાઉન્ડ પાસ કર્યા બાદ ખૂબ તૈયારી કરી છે, ત્યારે અમારી એક જ આશા છે કે આ પરીક્ષાનું પેપર ન ફૂટવું જોઈએ. અમારી નોકરી મળવા માટે એક કદમ દૂર છીએ, ત્યારે કોઈ અડચણ ન આવે તે માટે અમે પ્રાર્થના કરીએ છીએ. मैं हूं मुनमुन दत्ता. मैं आ रही हूं ब्लू एक्वा वॉटर वर्ल्ड में 23 अप्रैल को आपके शहर करजन वडोदरा. इवेंट इज ऑर्गेनाइज्ड बाय श्वेता इवेंट्स मैनेजमेंट अंकलेश्वर, पावर्ड बाय फिजियोलाइन फिजियोथेरेपी. सो सी यू ऑल ऑन 23 अप्रैल एट करजन वडोदरा.